નમસ્તે વિદ્યાર્થી મિત્રો, મારું નામ છે જાડેજા સાબા. નોબલ સ્કૂલ ગ્રુપ તેમજ વાસુદેવ વિદ્યાલયની YouTube ચેનલમાં આપ સર્વેનું સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 3 દરેક વિદ્યાર્થીએ ગણિત ગમતની સ્વાધ્યાય પોથી કાઢવાની છે, જેમાં ચેપ્ટર 5 સમય વહી જાય, પેજ નંબર 116 બરાબર. આપણે 115 પર આપણે શીખી ગયા છે કે દિનચર્યાની વિગત આપણે ઘડિયાળમાં સમય આપણે દર્શાવવાનો છે. ઘડિયાળ દોરેલી છે, એના આધારે આપણે ચોરસ ખાના છે એમાં સમય દર્શાવવાનો રહેશે. તો દરેક વિદ્યાર્થી 116 પેજ કાઢશે, જેમાં તમને સવારના નાસ્તો કરે છે કેટલા વાગે, તો કલાક કાઢો છે 7 પર છે અને મિનિટ કાઢો છે 6 પર છે. કેટલા વાગે છે તો કે 7:30. તો લખો 7:30. આપેલી ખાલી જગ્યામાં ક્રમ 3 આપેલો છે ત્યાં. હવે ક્રમ 4 શાળાએ જાય છે, તો કલાક કાઢો છે 8 પર છે અને 12 પર છે બરાબર મિનિટ કાઢો છે, તો કેટલા વાગે છે તો કે એક્ઝેક્ટ 8 વાગે, એટલે 8 પર 1 પણ મિનિટ થઈ નથી બરાબર. તો ચોથામાં લખો 8:00. ત્યાર પછી પાંચમું, શાળામાં ભણે છે, તો કલાક કાઢો છે 11 પર છે, મિનિટ કાઢો છે 12 પર છે, તો એક્ઝેક્ટ 11 વાગે છે, 11 પર 1 પણ મિનિટ થઈ નથી. તો આપણે લખીએ જો પાંચમામાં 11:00 કેટલા વાગે ભણે છે તો કે 11 વાગે. છઠ્ઠું, શાળામાં મિત્રો સાથે બપોરનું ભોજન લે છે, તો જો કલાક અને મિનિટ કાઢે બધું બંને કાઢે છે 12 પર છે, 12 પર 1 પણ મિનિટ થઈ નથી. તો આપણે શું લખવાનું છઠ્ઠામાં, 12:00 એટલે કે 12 વાગ્યા છે, 12 પર 1 પણ મિનિટ નથી એટલે આપણે શું લખવું 00 અને આ વચ્ચે જે ટપકા છે એને શું કહેવાય જેમ. સાતમું, શાળાએથી ઘરે પાછી આવે છે, તો બે કલાક કાઢો છે 2 પર છે, મિનિટ કાઢો છે 12 પર છે, તો એ 2 ઉપર 1 પણ મિનિટ કઈ નથી. તો સાતમાં લખીશું 2:00 એટલે કે 2 વાગ્યા છે, 2 પર 1 પણ મિનિટ કઈ નથી. આઠમું, એમાં શું કાર્ય કરે છે તો કે મિત્ર સાથે રમે છે, કેટલા વાગે તો કે કલાક કાઢો 5 પર છે, મિનિટ કાઢો 12 પર છે, તો કે એક્ઝેક્ટ 12 વાગ્યા છે તો 5 પર, એક્ઝેક્ટ 5 વાગ્યા છે તો 5:00 કેટલા વાગે રમે છે તો કે 5 વાગે, 5 પર 1 પણ મિનિટ કઈ નથી. તો બરાબર, તો આ રીતે તમારે 116 પેજ છે એમાં તમારે ઘડિયાળમાં દર્શાવેલું છે એનો તમારે સમય યાદ રાખવાનો છે. હવે આપણે જોઈએ પેજ નંબર 117, એમાં શું 9મો ક્રમ આપેલો છે. હવે આ પેજ પર લખવાનું છે, ટીવી જુએ છે કેટલા વાગે, કલાક કાંટો 7 પર છે, મિનિટ કાંટો છે 12, તો કે એક્ઝેક્ટ 7 વાગે, 7 પર 1 પણ મિનિટ થઈ નથી, તો 7:00. 10મું, રાત્રે ભોજન લે છે, કેટલા વાગે ભોજન લે છે ઘડિયાળમાં જુઓ, તો કે કલાક કાંટો છે 8 ઉપર છે અને મિનિટ કાંટો છે 12, તો કે એક્ઝેક્ટ 8 વાગ્યા છે, 8 પર 1 પણ મિનિટ થઈ નથી બરાબર, 1 મિનિટ ઓછી પણ નથી અને 1 મિનિટ વધારે પણ નથી, એક્ઝેક્ટ 8 વાગ્યા છે. ત્યાર પછી કે હોમવર્ક કરે છે કેટલા વાગે, તો કે કલાક કાંટો છે 8 ઉપર, મિનિટ કાંટો છે 6 ઉપર, 6 ઉપર હોય ત્યારે કેટલી મિનિટ થઈ કહેવાય, તો કે મારે 30 મિનિટ થઈ ગઈ છે કલાક, તો કે 8 કલાક અને 30 મિનિટ, તો આપણે લખીશું 8:30. 12મું, સૂઈ જાય છે, તો કે કલાક કાંટો છે 9 ઉપર છે, મિનિટ કાંટો છે 12 પર છે, તો એક્ઝેક્ટ 9 વાગે કહેવાય, તો કે 9:00 બરાબર, 9 વાગે સૂઈ જાય છે. હવે આ રીતે તમારે પેજ નંબર 117 પર પૂર્ણ કરો. હવે જોઈએ તમારે દિનચર્યા મુજબ સમય દર્શાવતો કાંટો દોરો અને કેટલા વાગ્યા છે તે લખો. હવે આ તમારે જોઈએ, હું તમને સમજાવી દઉં છું એ રીતે તમારે ઘરે કરવાનું છે. હવે તમને ઘડિયાળ આપેલું છે, એમાં સમય દર્શાવ્યો છે બરાબર, 1, 2, 5, 7, 8, 10 અને 11, આ સમય તમને દર્શાવેલું છે. હવે સવારે કેટલા વાગે ઉઠો છો, તો જેટલા વાગે ઉઠતા હોય ત્યાં લખા, કલાક કાંટો 6 પર, મિનિટ કાંટો 12 પર, તો હવે અહીંયા આપણે સમય દર્શાવવાનું 6:00 છ વાગે ઉઠે છે. ત્યાર પછી બીજું છે, સવારનો નાસ્તો કેટલા વાગે, તો 6 વાગે ઉઠે છે ત્યાર થઈ જાય, પછી 6:30 એ લખવાનું, સવારનો નાસ્તો કેટલા, તો કે 6:30. હું જે તમને સમય દર્શાવું છું એ પ્રમાણે તમારે કાંટા દોરવાના રહેશે, તો કલાક કાંટો છે 6 ઉપર આવશે, મિનિટ કાંટો પણ 6, બંને કાંટા ક્યાં આવશે 6 પર, 6:30 અહીંયા આવે તો 5, અહીંયા આવે તો 10 મિનિટ, 3 ઉપર આવે ત્યારે 15 મિનિટ, 4 ઉપર આવે
ત્રીજું સાડા કેટલા વાગે જાવ છો? તો લખવાનું 7:15 બરાબર. અહીંયા તમારે સમય લખવાનો, એ પ્રમાણે તમારે કાંટો દોરવાનો. ના કલાક કાંટો છે એને 7 પર રાખવાનો, મિનિટ કાંટો છે એને 3 પર. ચોથું એમાં શું કીધું છે? સાડામાં સાડા છે ને એમાં નાસ્તો કેટલા વાગે કરો છો? ભોજન, ભોજન એટલે કે નાસ્તો, બરાબર. સાડામાં નાસ્તો કેટલા વાગે કરો છો? હવે જોઈએ કેટલા વાગે નાસ્તો કરીએ છીએ, તો કે 10:15 નેક્સ્ટ લેક્ચરમાં આપણે ફરી મળીશું. થેન્ક યુ.